न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छु जीतू भाई पंड्या। अन्ना हजारे जे रीते सिकली ऊपर उतरी गया छे ए बात जरा शंकास्पद छे। घणी बधी बाबतोनी चर्चा करवी पड़े एवी बाबत ऊभी थई छे। हूँ पहलेथी कोण जाने केम अन्ना हजारे ने लोकनायक तरीके स्वीकारी शक्यो नथी। ज्यारे एमनी सभामां ने एमना कहेवाथी आखा देशमां लोको उमटी पड़ता था त्यारे पण मने एम लाग्यो ने मैं कह्युं मारी सीधी वातमां कायम मैं कह्युं કે અન્ના હજારેમાં ઇનહેરન્ટ આંતરિક ખામીઓ છે, બહુ અઘરું હોય છે। જ્યારે કોઈ માણસ કોઈ વ્યક્તિ આખો સમાજ આખો દેશ પોતાની જોડે લઈને ચાલતો હોય અને ત્યારે આવા વિચારો વ્યક્ત કરવા બહુ અઘરું હોય છે, પણ મારા દર્શકો જાણે છે કે અન્ના વિશે મને હંમેશા અમુક અડચણો રહી છે અને મેં વ્યક્ત કરી છે, વારંવાર વ્યક્ત કરી છે। એમની સાથેના જે સાથીદારો છે એમની સામે મેં પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો છે। પ્રશાંત ભૂષણ જેવા ગદ્દારોને દેશદ્રોહીઓને જોડે રાખવા માટે મેં અન્નાને બહુ ફટકાર લગાવી છે। કિરણ બેદીનું પ્રકરણ આવ્યું ને કેજરીવાલના પ્રકરણોથી અન્નાની છબી ખરડાઈ ત્યારે બહુ સ્પષ્ટ શબ્દોમાં મેં એ વાત રજૂ કરી છે। અન્નાની જોડે ચડી બેઠેલા ગુજરાત દ્વેષીઓ અને ગુજરાત દ્રોહીઓને પણ ની વાત પણ મેં કરી છે કે ગુજરાતીઓ શા માટે અન્નાને ટેકો કરે। અન્ના સામેના મારા વાંધાઓમાં એક વાંધો એ છે કે અન્નાની ચારે બાજુ ગુજરાત દ્વેષીઓ બેસી ગયા છે, જે મેઘા પાટકરે ગુજરાતની નર્મદા યોજના 10 વર્ષ રખડાવી, ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન કર્યું, એ એમની એક કોર કમિટીની સદસ્ય છે। ગુજરાતીઓએ અન્નાને નહીં ટેકો કરવો જોઈએ એવી વાત કદાચ કહેનાર હું એકલો હોઈશ, કારણ કે ગુજરાતના વિરોધીઓ તીસ્તા સેતલવાડ થી માંડીને બધા જ ગુજરાત વિરોધીઓ, અને એ વખતે તો ભરમાર હતી એમની પાસે ગુજરાત વિરોધીઓની, જે બધા અંદરથી જ બિલકુલ ગુજરાત ગુજરાતની સરકાર ગુજરાતની જનતા ના વિરોધીઓ છે એને અન્ના આશરો આપી રહ્યા છે। પણ ખેર હવે હમણાં જ અન્ના મુંબઈમાં જે કંઈ બન્યું ત્યારે પણ મેં શંકા વ્યક્ત કરી હતી કે અન્નાની જે બીમારી છે એ બીમારી પ્રજા હટી ગઈ છે, પ્રજા એમની સાથે નથી એ જોઈને આવેલી બીમારી છે, અને એ પછી અન્ના એમના ગામ જતા રહ્યા। એ પહેલા અન્ના બહુ ગરજ્યા હતા, એમણે કહ્યું હતું કે 5 રાજ્યોની ચૂંટણીમાં હું કોંગ્રેસને બતાડી દઈશ, હું કોંગ્રેસની બહુ ખરાબ શબ્દોમાં એમણે ન શોભે એવા શબ્દોમાં કોંગ્રેસને ભાંડી હતી અને કહ્યું હતું કે હું 5 રાજ્યોમાં હું પોતે પણ પ્રચારમાં નીકળીશ। અને હવે મેડિકલ સર્ટિફિકેટો રજૂ કરીને અન્ના એમ કહી રહ્યા છે, પાછા એ બોલતા નથી, એ તો મૌન થઈ ગયા છે। એ હવે કિરણ બેદી કે કેજરીવાલ મારફતે જ બોલે છે, અને આવી જ પરિસ્થિતિ એમણે જ્યારે કિરણ બેદી સામે આક્ષેપો થયા, પ્રશાંત ભૂષણને માર પડ્યો અને કેજરીવાલને 9 લાખ ભરવાનો બાબત ઊભી થઈ, ત્યારે એમણે મૌન ધારણ કરી લીધું હતું। મેં કહ્યું હતું એ વખતે કે શું અન્નાએ આ મૌન ધારણ કર્યું છે કે એમની બોલતી બંધ થઈ ગઈ છે। બહુ શબ્દો ચોર્યા વગર કહું, અચકાયા વગર કહું તો અન્ના ભાગેડું છે। જ્યારે એમણે કિરણ બેદી ઉપર પ્રશાંત ભૂષણ ઉપર અને કેજરીવાલ પર સાફ શબ્દોમાં સ્વીકાર કરવો જોઈતો હતો કે આ મારી ભૂલ છે, આ એમણે ખોટું કર્યું છે, ત્યારે એમણે રાજકારણીઓ જેવો જ બચાવ કર્યો અને પછી કશું બોલવું ના પડે માટે મૌન લઈ લીધું। મુંબઈમાં
લોકો જે રીતે ખસી ગયા એમની સામેથી અને એમને જે આઘાત લાગ્યો, પછી એમણે સ્વીકારવું જોઈતું હતું કે મારી પાસેથી પ્રજા સરકી ગઈ છે, અથવા હું કોઈ પણ કારણસર મારી સાથે અત્યારે લોકોને લોકો આવ્યા નહીં એટલા. પણ એને બદલે એમાં પણ કેજરીવાલથી માંડીને એ એમના બધા જ બારાબાજી કરવા માંડ્યા. હવે એક સંભાવના એવી છે, રાજકારણ એ સંભાવનાઓનું શાસ્ત્ર છે. અન્ના એ વારંવાર જાહેરાતો કરી કે હું કોંગ્રેસ વિરુદ્ધ 5 રાજ્યોમાં પ્રચાર કરીશ, અને હવે જે રીતે અમના ચૂપ થઈને બેસી ગયા છે માદગીના કારણો રજૂ કરીને, એ અમને સોંપતું નથી. હું એક નાનકડો દાખલો આપવા માંગુ છું કે વડોદરા ફાયર બ્રિગેડમાં અગ્નિશામક દળમાં કોઈ મહેશભાઈ મહેતા દાખલ થયા, ટ્રેનિંગ લીધી છે એમણે ફાયર ફાઇટિંગની, ને એ ફાયર બ્રિગેડમાં દાખલ થયા. હવે જેવી વડોદરામાં મોટી આગ લાગે અને એમને ખબર પડે એટલે એ સીએલ મૂકી દે કે સાહેબ સીએલની રજા તો કોઈ માણસ ગમે ત્યારે લે. હવે વડોદરા એમને 12 સીએલ મળતી હોય અને વડોદરામાં વર્ષમાં 12 મોટી આગ તો લાગવાની નથી. હવે વડોદરાના કે ભરૂચના કે સુરતના ફાયર બ્રિગેડના જવાનો જ્યારે પણ આગ લાગે, કોઈ મોટી હોનાર જ થાય, ત્યારે ફરજ પર છું નથી બધું જ ભૂલીને દોડવા માંડે છે. અત્યારે મારી ડ્યુટી અવર્સ નથી એવું પણ કોઈ વિચારતું નથી. પણ એને બદલે જો આપણા ફાયર ફાઇટરો, આપણા ફાયર બ્રિગેડના લાસ્કરો આગ લાગે અને એ પોતે સીએલ મૂકી દે કે આજે હું ગેરહાજર, મારી ગેરહાજરી પૂરજો, આજે હું નહીં ફરજ પર આવી શકું, તો પછી એ લાશ્કરોનો, એ ફાયર બ્રિગેડના જવાનોનો શું અર્થ છે? અન્નાને જ્યારે પણ બોલવાનું આવ્યું ત્યારે એમણે મૌન લીધું. જ્યારે એમણે, આપણે તો કોઈએ જાહેરાત કરી નથી કે અન્નાએ આ બિલ પસાર ન થાય તો કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવા જવો, આ વાત એમની હતી, એમણે જાહેર કરી હતી. એમણે હિસારની અંદર કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કરાવ્યો એમના માણસો મારફતે. એમની જાહેરાત હતી કે હું કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીશ. હવે જ્યારે આ ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે એમની પાસે મેડિકલ સર્ટિફિકેટોનો ભંડાર છે કે અમના બોલે નહીં, અમના જાય નહીં, અમના અપવાસ ના કરે એક મહિના માટે. ગાંધીજીના જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવી, પણ જ્યારે પણ સમયનો તકાદો હતો ગાંધીજીએ એમના જીવનનો વિચાર કર્યા વગર, એમની તબિયતનો વિચાર કર્યા વગર, એમની હાર જીતનો વિચાર કર્યા વગર મોરચો સંભાળીને રાખ્યો. ઘણી બધી વખત ગાંધીજીના કાર્યક્રમોના ફિયાસ્કા થયા. હવે અન્ના જે રીતે બેસી ગયા છે તો સંભાવના એવી પણ છે કે કોંગ્રેસે એમની જોડે કોઈ ગોઠવણ કરી લીધી છે. અન્ના કોંગ્રેસ જોડે કોઈ ગોઠવણ કરીને બેઠા છે કે હું તમારી વિરુદ્ધ પ્રચાર નહીં કરું, બને કે આ 4 જણાની ટીમ કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરે. હવે એ 4 જણાની સામે લોકોનો પ્રચંડ આક્રોશ છે, લોકો એમને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એ 4 જણા પોતે જ ભ્રષ્ટાચારી ચંડાળ ચોકડી છે. તો ખરી એ વખતે અન્ના જે રીતે પીછેહટ કરી રહ્યા છે એ એક સ્વતંત્ર સેનાનીને સોંપતું નથી. એ પોતે કહે છે કે આ બીજો સ્વતંત્ર સેનાની, બીજું સ્વતંત્ર સંગ્રામ છે. તો જે વ્યક્તિ 125 કરોડ લોકોનો બીજો સ્વતંત્ર સેનાની થઈને, બીજા સ્વતંત્ર સેનાની બનીને બીજો એક લીડ કરી રહ્યા છે, ત્યારે એમનું પલાયન થઈ જવું, વારંવાર પડદા પરથી ખસી જવું,
એ સમજાયું નથી. અને એમના તરફથી જે દલીલો આપવામાં આવે છે એ એટલી બધી બિનતાર્કિક છે, એટલી બધી મૂર્ખતા ભરી છે કે ગળે ઉતરે એમ નથી. જે વ્યક્તિએ હજુ 3 મહિના પહેલા દિલ્હીમાં 12 દિવસ ઉપવાસ કર્યા, 12મે દિવસે ઉપવાસ છોડ્યા પહેલા પણ મેદાન ગજવીને વંદે માતરમની બૂમો પડાવી, 12મે દિવસે પણ એમણે ભાષણ કર્યું, એ વ્યક્તિ મુંબઈમાં 3 દિવસના ઉપવાસમાં બીજા દિવસે સાવ ઢેર થઈ જાય. અને એ જે આંકડા આપતા હતા કે આટલો તાવ છે, આટલું બીપી છે, આટલું આ છે, ભાઈ ભારતના રોજ ભારતના 10-15 કરોડ લોકો આટલા તાવમાં, આટલી આટલા બીપીમાં રોડ ઉપર કાળી મજૂરી કરે છે. એ આંકડા પણ કોઈ દિલને અડકી જાય એવા નહોતા. અને એકદમ એમણે ઉપવાસનો ત્રીજો દહાડો પણ પૂરો નહીં કર્યો, 2 દિવસમાં ઉપવાસ પરથી ઉઠીને જતા રહ્યા. હવે જે વ્યક્તિ દિલ્હીના ઉપવાસ વખતે પાર્લામેન્ટે ઠરાવ કરીને એમને આપ્યો 4 વાગે, અને એમણે એમ કહ્યું કે હું સાંજે ઉપવાસ નહીં છોડું, હું આવતીકાલે સવારે ઉપવાસ છોડીશ, ત્યારે મને માન ઊભું થયેલું કે આ માણસમાં સંયમ છે. ઉપવાસ પારણા કરી દેવાની પૂરેપૂરી વાત ઊભી થઈ છે, વડાપ્રધાનના સંદેશ આવી ગયા છે, આખી પાર્લામેન્ટે ઠરાવ કર્યો છે, પણ આ સંયમી જીવ છે કે જે બીજે દિવસે સવારે જ ઉપવાસ છોડીશ એવું કે છે કે સાંજે ઉપવાસ નહીં છું. એ માણસ બીજે દિવસે ઉપવાસ છોડીને ઊભા થઈ ગયા. અને કારણ આપે છે કે આ ઉપવાસ પહેલા, મુંબઈના ઉપવાસ પહેલા એ 3 દિવસથી એમના ગામમાં એમને ઉપવાસ કરતા હતા. હવે કેવી કોણ કોને ગળે આ દલીલ ઉતરે જ્યારે તમે ઉપવાસ કરવાના છો, દેશ હિતમાં ઉપવાસ કરવાના છો, જાહેરમાં ઉપવાસ કરવાના છો, એના 3 દિવસ પહેલેથી ઉપવાસ શરૂ કરી દેવાનું કોઈ તર્ક કોઈ કારણ મને સમજાવી શકે? વાત જ ગળે ઉતરે એવી નથી કે અન્નાનો એ તો 5મો દિવસ હતો ઉપવાસનો. ટૂંકમાં અન્ના જે રીતે બંને જ્યારે એકદમ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે અન્ના એ પરિસ્થિતિને સ્વીકારવાને બદલે, ભૂલો સ્વીકારવાને બદલે, આત્મ સંશોધન કરવાને બદલે પલાયન થઈ જવાનું સ્વીકાર્યું. ભારત કમનસીબ દેશ છે કે એમને 2 લોકનેતાઓ પલાયનવાદી મળ્યા. બાબા રામદેવના દિલ્હીના ઉપવાસ વખતે જ્યારે રાત્રે લાઠીચાર્જ થયો ત્યારે રામદેવજીએ ભાગી જવાની કોઈ જરૂર નથી, ઓઢણી ઓઢીને નાસી જવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી, એ બેસી રહ્યા હોત ત્યાં, રોકાઈ ગયા હોત, એ પદ્માસન વાળીને ત્યાં ખોડાઈ ગયા હોત એમના સ્ટેજ ઉપર, ચાહે પોલીસે એમને લાઠીઓ મારી હોત, પોલીસે જે કંઈ કરવું હોત એ કરત, પણ રામદેવજી પણ રાત્રે પલાયન થઈ ગયા. અને રામદેવજી જે રીતે નાસી છૂટ્યા એ રીતે સેનાપતિ તરીકે એમનું નામ બગડી ગયું, લોકોનો વિશ્વાસ એ ગુમાવી દીધો. અને તમે જુઓ છો કે આજ સુધી એમાંથી એ બહાર આવી શક્યા નથી. હવે એ જ વાત અન્નાને લાગુ પડે છે, આપણા બીજા નેતા છે જેમના માટે દેશે આશા રાખી હતી એ પણ પલાયન થઈ રહ્યા છે. એમની ગણતરીઓ છે, જે કહી હશે શરૂઆતમાં એમણે ગણતરી રાખી હશે કે હું 5 રાજ્યોમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીશ, કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. હવે કદાચ આ ગણતરીઓ સાચી પડતી નહીં લાગતી હોય માટે એ ચૂપ થઈ ગયા.
કામ કોક છેડે કઈક બાર્ગેન ચાલી રહ્યું છે. હું એક નાનકડી વાત કહેવા માંગુ છું. સમજો કે હું જાહેર મેં મારી પોતાના અંગત જીવનની એક મારી મારા પાપની એક જાહેરાત કરવા માંગુ છું કે શું બનતું હોય છે જાહેર જીવનમાં. હું વડોદરાની નવજીવન હાઈસ્કૂલમાં ભણતો હતો. વડોદરામાં એ વખતે 27-28 સ્કૂલ હશે અને એમાં સૌથી 28મા નંબરની સ્કૂલ આ નવજીવન હાઈસ્કૂલ હતી, રાજમહેલની તોપની અડકીને બરોડા હાઈસ્કૂલની બાજુમાં મુનશી સાહેબની અમીનાબેનની આ સ્કૂલ. હું 11મામાં 10મામાં મુંબઈથી પાછો આવ્યો, મને બીજે કોઈ જગ્યાએ એડમિશન મળે એમ નહોતું, બહુ મોડો પાછો આવ્યો હતો એટલે મેં નવજીવનમાં એડમિશન લીધું. 11મા ધોરણમાં અમારી સ્કૂલમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બધાને ફરજિયાત 8 વિષય આપવા, જેથી કરીને કોઈ અંગ્રેજીમાં ના પાસ થાય તો પણ, એ વખતે અમારા વખતે એવું હતું કે તમે 8 વિષય લો અને અંગ્રેજીમાં ના પાસ થાવ તોય પાસ થયેલા ગણાવ. એટલે મેં કહ્યું કે હું મુંબઈથી આવું છું જ્યાં 5માંથી ઇંગ્લિશ હતું, તમ મારા સાહેબો કરતાં મારું ઇંગ્લિશ સારું છે, મને કંઈ નપાસ થવાની બીક નથી, હું 8 વિષય નહીં લઉં. અને મારા એક મિત્ર હતા દાતે, એ પણ બહુ હોશિયાર હતા, મેં કીધું અમને બેને 7 વિષય લેવા દો. સ્કૂલે કીધું ના, એ બધાએ 8 વિષય લેવા જ પડશે, તમને બેને કહીશું તો બીજા 20 જણા મંડી પડશે કે અમારે 7 વિષય લેવા છે. એટલે વાત હતી મારા અને દાતેના 7 વિષયની કે અમને 8 નહીં, અમને 7 વિષય લેવા દો જેથી કરીને અમારા ટકા વધારે આવે. સ્કૂલે એગ્રી નહીં થઈ, પ્રિલિમ થઈ ગઈ. પછી અમે સ્કૂલે આવવું પડતું, તે વખતે તો પ્રિલિમ પછી પણ સ્કૂલે આવતા હતા. મેં બીજે દિવસે હડતાલનું એલાન કરી દીધું. હું વિદ્યાર્થી નેતા હતો, મેં કીધું અમે યુનિફોર્મ નહીં પહેરીએ, હવે અમારી પ્રિલિમ પતી ગઈ છે, હવે અમે યુનિફોર્મ વગર આવીશું. અને બધાએ મારી વાત સ્વીકારી લીધી, અમે બધા હડતાલ પર ઉતરી ગયા 11મા ધોરણના છોકરાઓ. હવે જ્યારે જાહેરમાં કબૂલ કરું છું આજે કે મને અંદર બોલાવવામાં આવે કે જીતુભાઈ વાતચીત માટે પ્રિન્સિપાલ બોલાવે છે, ત્યારે હું કહું કે મને ને દાતેને 7 વિષય આપવા છે કે નથી આપવા. હડતાલ 4-5 દિવસ ચાલી અને પછી મને અને દાતેને 7 વિષય રાખવાની સ્કૂલે છૂટ આપી. એટલે મેં બહાર જઈને વિદ્યાર્થીઓને કહ્યું કે હવે પ્રિલિમ પતી ગઈ છે, ડ્રેસ શું અને ડ્રેસ ના શું, યુનિફોર્મ શું ને યુનિફોર્મ નહીં શું, હવે આપણે સ્કૂલે જ નહીં આવીએ, બધાને રજા ચાલો આજથી. બધા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા. મેં કહું કે આમ ભણવા જ નહીં આવીએ, ભણવા આવીશું તો સવાલ ઊભો થશે ને કે યુનિફોર્મ પહેરીને આવવાનું કે નહીં આવવાનું. ઝઘડો હતો યુનિફોર્મ પહેરવો કે નહીં પહેરવો, અને અંદર બાર્ગેન હતું કે જીતુભાઈને 7 વિષય મળે કે ના મળે, દાતેને જીતુભાઈને 7 વિષય આપવા કે ના આપવા. આ જ વસ્તુ રાજકારણમાં છે, કશું બાર્ગેન થઈ ગયું હોય છે કોઈની જોડે, ત્રીજા જોડે, બીજા જોડે, 8મા જોડે કશું બાર્ગેન ચાલતું હોય છે. એટલે અમના જે પીછે હટ કરી છે એમાં કંઈક તો બાર્ગેન થયું છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે બાર્ગેન થયું છે, ભાજપ અન્ના વચ્ચે બાર્ગેન થયું છે, અન્ના અને કોંગ્રેસ વચ્ચે, અન્ના કોંગ્રેસ ભાજપ વચ્ચે કે બીજી કોઈ પક્ષકારો વચ્ચે કંઈક રંધાયું છે, કશું બન્યું છે અને અન્નાએ પીછેહટ કરી છે. જ્યારે અન્ના એમ કહેતા હોય કે મને મારા જીવની પરવા નથી, હું આ મરણાંક તપાસ કરીશ, હું દેશ માટે મરી જવા તૈયાર છું. અન્ના કહે છે કે 1960ના યુદ્ધમાં મારી ટ્રકમાં બેઠેલા 60 જવાનો મર્યા અને હું એકલો બચી ગયો, ત્યારથી મેં આ જીવન દેશને સમર્પિત કરી દીધું છે, હું તો એ જ દિવસે મરી ગયેલો. એ વાત, એ ભાવના
અત્યારે અમના જે સ્ટ્રેટેજીથી કામ કરી રહ્યા છે એમાં દેખાતી નથી. સંભાવનાઓ એવી પણ છે કે અમનાના નામે આ કેજરીવાલ, આ પ્રશાંત ભૂષણ જે સ્ટ્રેટેજી ગોઠવી રહ્યા છે એમના પેટમાં કોઈ પાપ છે. પણ ભારતની આ લડાઈ જેને અન્ના પોતે બીજો સ્વતંત્ર સંગ્રામ કહેતા હતા એ બહુ ખોટી રીતે, ખરાબ રીતે પરાસ્ત થઈ રહી છે, જેની પર આપણે બહુ આશા રાખીને બેઠા હતા. એ બંને નેતાઓ નિષ્ફળ ગયા છે એમ આપણે સ્વીકારવું પડે. આપણે દિલ્હીમાં રામલીલા મેદાનમાંથી બાબા રામદેવને મહિલાના વસ્ત્રોમાં ભાગતા જોયા, અને બીજી બાજુ બબ્બે વાર અન્નાને જ્યારે જરૂર પડી, જ્યારે સાચું બોલવાનું છે, જ્યારે દેશ સમક્ષ પશ્ચાતાપ કરવાનો છે, પોતે ખોટા સાથીઓ પસંદ કર્યા છે અને હું હાકી કાઢું છું એવું જાહેર કરવાનું છે, ત્યારે અન્ના મૌન થઈ ગયા. એના એ સાથીદારો ચાલુ રાખ્યા. એમની પોતાની જાહેરાત હતી કે કોંગ્રેસ સામે હું મેદાને પડીશ. એના કારણો આપવા જોઈએ. ગાંધીજીને વારંવાર આવી અથડામણો થઈ છે જીવનમાં, પણ ગાંધીજીએ બહુ સ્પષ્ટ કારણો આપ્યા છે, બહુ ખુલ્લા દિલે સ્વીકાર કર્યો છે, પરિણામોનો સ્વીકાર કર્યો છે, પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો છે, એ અન્નામાં નથી. એટલે એમનું ગાંધીજી જ્યારે જ્યારે હાર્યા, જ્યારે જ્યારે એમની એમનો પરાજય થયો, ત્યારે ત્યારે ગાંધીજીનો નિખાર વધ્યો. જ્યારે આખા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રચંડ રોષ હતો, હજારો વિદ્યાર્થીઓએ ભણવાનું છોડ્યું, હજારો પ્રાધ્યાપકોએ, સરકારી કર્મચારીઓએ નોકરી છોડી, અને દેશ આખો ધમધમતો હતો અથવા તો ધગધગતો હતો. એ વખતે ચોરી ચોરામાં 1934 કે 1935માં એક પોલીસ ચોકીમાં 20 કે 25 અંગ્રેજ સૈનિકોને સળગાવી દીધા. ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું. 5 વર્ષ એ આંદોલન એવી પરાકાષ્ઠાએ હતું કે કદાચ અંગ્રેજો એ વખતે તમને ખૂબ મોટું કન્સેશન આપવું પડ્યું હોત. એવા સમયે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું, કહ્યું કે આ હિંસા છે અને એ હિંસાનો હું અસ્વીકાર કરું છું. સફળતાની નજીકમાં નજીક ગાંધીજી હતા, આખો દેશ હતો, અને ગાંધીજીએ એ સફળતાનો પણ અસ્વીકાર કર્યો. હજારો લોકોના બલિદાનો નિષ્ફળ ગયા, હજારો જણાની નોકરીઓ ગઈ, હજારો જણાની જિંદગી બરબાદ થઈ ગઈ, એ પછી પણ ગાંધીજીની નૈતિક જવાબદારી લીધી અને ચોરી ચોરાના બનાવને કારણે અંગ્રેજી માલનો બહિષ્કાર, અંગ્રેજોનો બહિષ્કાર, દેશ છોડો, આ બધી વાત પર એ પુણ્ય વિરામ મૂકવાની હિંમત કરી શક્યા, જે અન્નામાં નથી દેખાતી. એમને નિષ્ફળતા નથી જોઈતી. એમને માત્ર ને માત્ર એમની સામે 24-25 માઇકો ગોઠવાઈ જવા જોઈએ, લાખો લોકો એમને સાંભળવા હાજર હોવા જોઈએ, અને એ ન હોય તો અન્ના કશું ન કરી શકે એવું લોકોને સમજાયું છે. તો આપણું બીજું જે મહાન આંદોલન અન્ના ગણાવી રહ્યા હતા એને હવે રિવાઈવ કરવાનું બહુ અઘરું થઈ જશે. અન્નાના વચન પર વિશ્વાસ મૂકવાનું લોકો માટે અઘરું થઈ ગયું, અને અન્નાના શબ્દો હવે વજનદાર ન રહ્યા એનું આપણને ચોક્કસ દુઃખ છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.